अमरनाथ गुफा पासे वादळ फाटवानी जे घटना छे ते सामे आवी छे। अमरनाथ गुफा पासे वादळ फाटता चार लोकोना मौत निपजा छे। महत्वनुं छे के वादळ फाटवाने लीधे केटलाक लोको घायल थया होवानुं पण सामे आव्युं छे। 30 जून थी अमरनाथ यात्रा हती ते शरू थई छे। गुफा पासे हजारों यात्राळु हाजर हता। बचाव एजेंसीओ राहत कार्यमां जोडाय छे। महत्वना समाचार आवी रह्या छे के अमरनाथ गुफा पासे वादळ फाटवानी जे घटना छे ते सामे आवी छे। वादळ फाटवानी घटनाने लीधे चार लोकोना मौत निपजा छे। जम्मू काश्मीरमां अमरनाथ गुफा नजीक वादळ फाट्यानी घटना सामे आवी छे। मळती माहिती अनुसार आ घटनामां अनेक लोको घायल थया छे। ओछामां ओछा अत्यारे त्यां 10,000 થી 12,000 જેટલા શ્રદ્ધાળુઓ છે તે ઉપસ્થિત છે, જેમાંથી 5 શ્રદ્ધાળુઓના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે। એનડીઆરએફ અને એસડીઆરએફની જે ટીમ છે તે તરત બચાવ કાર્યમાં અત્યારે જોડાઈ ચૂકી છે। વાદળ ફાટ્યા બાદ પાણીનો પ્રવાહ ટેન્ટ નજીકથી વહેવા લાગ્યો છે, જેને લીધે શ્રદ્ધાળુઓમાં પણ અત્યારે ભયનો માહોલ જોવા મળ્યો છે। મહત્વનું છે કે પૂરના જે પાણીમાં છે તે અનેક લોકો ફસાઈ ચૂક્યા છે। આ ઘટના અમરનાથ ગુફાથી લગભગ 1.5 કિમીના અંતરે બની છે। આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા શ્રદ્ધાળુઓ અને યાત્રી અત્યારે ટેન્ટમાં લાવ્યા છે। વાદળ ફાટવાની ઘટના આશરે 5:30 વાગે સર્જાયા બાદ ગુફા નજીક મોટા પ્રમાણમાં પાણી જે હતું તે વહેવા લાગ્યું હતું। ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી। મહત્વનું છે કે અમરનાથ યાત્રા છે તે 30 જૂનથી શરૂ થઈ હતી।